नमस्कार विद्यार्थी मित्रों, आपणे फरी वखत आजे बीजा लेक्चरनी अंदर मळीए छीए। आपणे पहला लेक्चरमां जेटली वातो करी हती एनी सामान्य बधी चर्चाओ आपणे आजे करी लईए फरी वखत, के अक्षरो सारा करवा, जेम के गोल राउंड छे, आडी लाइन, सी पछी डी, એવી બધી નિશાનીઓ કરવાની છે સારા અક્ષર માટે, એ આપણે ગયા લેક્ચરમાં વાત કરેલી। બીજું કે ઉપરની લીટીને અડાડીને લખવા પ્રયત્ન કરવાનો છે, એ તમે ટ્રાય કરજો જેટલું થાય એટલું, એમાં બહુ ફોર્સફુલી આ બાબત નથી। ત્રીજું કે આપણે ચાર વિભાગમાં ભણવાના છીએ, પહેલું ગદ્ય, બીજું પદ્ય, વ્યાકરણ અને લેખન। ગદ્ય એટલે પાઠ, पद्य एटले काव्य, व्याकरण एटले आपणे ग्रामर जेमा समानार्थी समास संधि ते, अने लेखन एटले निबंध अर्थविस्तार वगैरे। आ बधी जनरल चर्चाओ थई हती। त्यार पछी आपणे व्याकरणना मुद्दानी अंदर ह्रस्व कोने कहेवाय अने दीर्घ कोने कहेवाय एनी जनरल वात करेली, जे हूँ आजे फरीथी करूँ छूँ। तो आजे आपणे बहु इम्पोर्टंट, खूब ज महत्वपूर्ण एवं मुद्दा की चर्चा करशूँ। एकदम शांति थी रिलैक्स थी ने बेसी जाओ, कोई टेन्शन नहीं। प्लस आ दरेक धोरण में आवे छे, 8, 9, 10, 11, 12 कॉलेजनी अंदर, स्पर्धात्मक परीक्षाओं में अने जीपीएससी सुधीनी परीक्षाओं में पण, जेमां लेखन विभाग डिस्क्रिप्टिव आवे छे, बधा में જોડણી ખૂબ મહત્વપૂર્ણ છે, યાદ રાખજો તમે। આજે આપણે આ મુદ્દાની ખૂબ સરસ રીતે ડિસ્કશન કરવાના છીએ, આ મુદ્દાના નિયમો કરશું। તમારે લોકોએ બે બાબત કરવાની છે, એક કોન્સન્ટ્રેશન રાખવાનું, બીજું કે બોર્ડ ઉપર જેટલું વર્ક થાય એ વ્યાકરણની બુકમાં તમે લખો તો તમારા માટે બેસ્ટ છે। એનું કારણ કહું કે લખેલું છે એ વધારે યાદ રહેશે, સ્ક્રીનશોટ પણ પાડી લેજો। ગ્રામરની બુક છે 200 પેજનો, આપણે એક ચોપડો કહેવાય ફૂલસ્કેપ બુક બનાવવાની છે। આગળ પાઠ અને કાવ્ય, પાછળ ગ્રામર અને લેખન, એટલે વ્યાકરણ અને લેખન વિભાગ। તો આપણે નિયમો જોઈએ, લેક્ચર 2 ગુજરાતી વિષય। સૌથી પહેલી વાત કે આ બાબત ફરી વખત આપણે રિપીટ કરીએ છીએ જેથી કરીને રિવિઝન થઈ જાય। તમે લોકો જોઈ લ્યો કે આ જે છે આ કી અને આ કુ, એટલે કે આવી નિશાની અને આવી નિશાની, પતિ તો એમાં રસ્વય છે, કંકુ તો એમાંય રસ્વ છે, અને આપણે રસ્વ કહીએ છીએ, નાનું ઉચ્ચારણ એટલે રસ્વ। આમ હ્રસ્વ એમ આપણે બોલતા હોઈએ છીએ। ત્યાર પછી આ આ છે દીર્ઘ, એટલે કે આવું પછી આવે, આ રીતે સૂતેલા એકડા જેવી નિશાની આવે ને દીર્ઘ કહેવાય। આ દીર્ઘ છે, આ દીર્ઘ પત્ની તો ની દીર્ઘ, કૂતરું તો કુદીર્ઘ, એમાં મોટું ઉચ્ચારણ થાય છે ને દીર્ઘ કહેવાય છે। તો આપણે આ બેઝિક વાત જોઈ લીધી, હ્રસ્વ દીર્ઘના નિયમો એ આપણે હવે કરીએ છીએ જોડણીના નિયમો અંતર્ગત। સૌથી પહેલી વાત
एक नानकड़ी એવી વાર્તા તમને કહીએ જેમાંથી એક આખો રૂલ્સ મળશે। એક એવો વ્યક્તિ જેનામાં કાંઈ બુદ્ધિ હતી નહીં, આ વ્યક્તિનું નામ હતું પૂંછડિયો। પૂંછડિયો એટલે કે મનુષ્ય છે એ બુદ્ધિ ન હોય, પશુ જેવા તે વિચારસરણી ધરાવતો એને કહેવાય પૂંછડિયો। આ પૂંછડિયો હતો, એ પૂંછડિયાને એમ થયું કે હું દુનિયા જોવા જાઉં, તો દુનિયા જોવા માટે પોતે નીકળે છે। ત્યાં બે ત્રણ એના મિત્રો છે, એ શક્કરિયાનું શાક ખાય છે, પહેલી વાર એને ટેસ્ટ કરાવે છે, ચખાડે છે, અને બધાય તો બહુ ખુશ થાય જ છે જરા દુનિયા જોવા નીકળ। પણ આને કંઈક બહુ અલગ જ લાગે છે કે સારું આ શક્કરિયાનું શાક તો અલગ લાગ્યું। ધીમે ધીમે પોતે ખાઈ અને નક્કી કરે છે કે આગ હોય અને ઉપર કંઈક બફાતું હોય તો એ શક્કરિયા શેકાતા હોય, એ મહણિયામાં જાય છે। ચાલતા ચાલતા રસ્તામાં કોઈ દી જોયું નથી, મહણિયું એટલે સ્મશાન, ત્યાં કોઈ માજી ગુજરી ગયા છે, વચ્ચે આગ, આજુબાજુ માણસો, તો એમ કહે છે કે અહીંયા શક્કરિયા શેકાય છે, એટલે બધા બહુ મારે છે। આ નિયમ તારવેશ કે જાજા વ્યક્તિઓ હોય અને વચ્ચે આગ હોય તો માછી ગુજરી ગયા હોય। આગળ એક જગ્યાએ લગ્ન થાય છે, ત્યાં જાજા માણસો છે, તો ત્યાં આગળ સાજનિયાઓને એમ પૂછે છે કે અહીંયા માછી ગુજરી ગયા, સાજનિયાઓ ખૂબ માર મારે છે, પૂંછડિયો ઘરે ચાલ્યો જાય છે। હવે તમે જુઓ, વાત તો નાનકડી એવી હતી, પણ એમાં જે શબ્દો આવ્યા એ આપણે જોઈએ। દુનિયા, મહણિયું, સાજનિયા, આ બધામાં તમે આગળ જોશો તો બધે રસ્વ છે, પણ એની પછીનો કયો અક્ષર છે અથવા તો લાસ્ટ છેલ્લો અક્ષર કયો છે? અહીંયા યા, અહીંયા યુ અને અહીંયા યા, તો આ યાની આગળનો અક્ષર રસ્વ, યુની આગળનો અક્ષર રસ્વ, યાની આગળનો અક્ષર રસ્વ। આમ જોઈએ તો સૌથી પહેલો જ નિયમ યની આગળનો અક્ષર યની આગળનો અક્ષર હંમેશા રસ્વ હોય છે, આ સૌથી પહેલો નિયમ। આપણે સ્ટોરીની રીતે આગળ ચાલતા જશું। આ જે પૂંછડિયો છે એણે શક્કરિયા ખાધા, યની આગળનો અક્ષર રસ્વ। હવે આગળ ચાલ્યો, સાજનિયાઓએ માર્યો એટલે એને ખૂબ આવી ગયો ગુસ્સો, મગજમાં ચડી ગયો જુસ્સો, એને થાય કે જે કોઈ વ્યક્તિ મળશે એને મારી દઉં હું, એક ઘૂસતો, બીજો એક મારી દઉં મૂકો। તો ગુસ્સો, ઘૂસતો, મૂકો, હિન્દુ, મુસ્લિમ, સિંધી, ખ્રિસ્તી, આ બધા અક્ષરો કેવા છે? આ બધા જોડાક્ષરો છે। હવે જોડાક્ષરો અક્ષર જેટલા લખાય છે એ બધામાં તમે જોજો કે પહેલો અક્ષર હંમેશા જે જોડાક્ષર હોય એમાં અડધા અક્ષરની આગળનો અક્ષર કેવો હોય છે। સાથે સાથે તમે પણ ઓબ્ઝર્વેશન કરતા જાઓ।
આ બધા જ વ્યક્તિઓની ઉપર જ્યારે ખૂબ ગુસ્સો આવ્યો પૂંછડિયાને, ત્યારે એક મુન્નાભાઈ નામના એના ફ્રેન્ડ હતા, એણે કીધું કે કોઈ વ્યક્તિ આપણું જ્યારે ખરાબ કરે ત્યારે એને પુષ્પ આપી દેવાનું, જ્યારે કોઈ વ્યક્તિ આપણું ખરાબ કરે ત્યારે એને પુષ્પ આપી દેવાનું, એટલે કે ગેટ વેલ સૂન. હવે અહીંયા જોઈએ તો આ ખ્રિસ્તી છે શબ્દ, આ થોડું ઝાંખું છે. સો અહીંયા ધ્યાન આપજો, અહીંયા આગળ ગુસ્સો તો સની આગળ રસ્વ, ઘૂસતો સની આગળ રસ્વ, નની આગળ રસ્વ, સની આગળ રસ્વ, અહીંયા પણ નની આગળ રસ્વ, અહીંયા સની આગળ રસ્વ. ટૂંકમાં જોડાક્ષરમાં અડધા અક્ષરની આગળનો અક્ષર કેવો બન્યો? તો રસ્વ બન્યો છે. જોડાક્ષરમાં ઘણીવાર અમુક અક્ષર અમુક લોકોને મોબાઈલમાં એવા આછા દેખાતા હોય છે, હું એટલા માટે રિપીટ કરતો જાઉં, જેને ન દેખાય કે ઝાંખા પડતા હોય તો એ લોકો હું બોલું એ લખતા જજો. જોડાક્ષરમાં અડધા અક્ષરની આગળનો અક્ષર રસ્વ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ. આ જે પૂંછડીઓ હતો એણે તો બહુ સાજનીયાઓનો માર ખાધો, એને બહુ ગુસ્સો પણ આવી ગયો. ગુસ્સો આવ્યો એને મુન્નાભાઈ સમજાવ્યો કે ગમે એટલો ગુસ્સો આવે તો ગુસ્સે નહીં થવાનું, પુષ્પ એટલે ફૂલ આપી દેવાનું. એનામાં તો ચેન્જ આવ્યો, થોડો સ્વભાવ સારો થઈ ગયો. ત્યાર પછી એણે એના પિતાજીને કીધું કે મને હવે કંઈક સારું વર્ક, સારી નોકરી, ધંધો કંઈક કરવો છે. એના પિતાની નાટક કંપની હતી, એમાં એણે એને એક રોલ આપ્યો હીરોનો, એટલે કે નાયકનો. એમાં એનું નામ રાખવામાં આવ્યું, પૂંછડિયાનું નામ રાખવામાં આવ્યું રોહિત. હવે જુઓ સ્ટોરીની રીતે વિઝ્યુલાઇઝેશન મેથડ છે આ. તમે સ્ટોરી મગજમાં રાખશો કે પૂંછડિયો હતો, સાજનીયોએ માર્યો, આવી રીતે, તો તમને એની મેણે મેણે આ યાદ રહેતું જશે. આ બધા જ ઉદાહરણો છે. નામ રાખ્યું એનું રોહિત, એક્ટિંગમાં કર્યા બધાને મોહિત, ફાઇટના સીનમાં વહાવ્યું શોણિત, એને વિષય બહુ ગમતો તો ગણિત. હવે જુઓ રોહિત, મોહિત, શોણિત, ગણિત બધામાં ઈત ઈત આવ્યું છે. જો અહીંયા તો આગળ રસ્વ, તો રસ્વય, તો રસ્વય, અહીંયા તો આગળ રસ્વ, એટલે કે આ બધા મૂળ શબ્દમાં જે લાગે ને એને પ્રત્યય કહેવાય. ગણવું તો ગણિત, તો ઈત નામનો પ્રત્યય લાગ્યો છે. જેમાં ઈત નામનો પ્રત્યય લાગે એ બધામાં ઈ કેવી છે? રસ્વય હોય છે. લખી લ્યો સાથે સાથે. ઈત પ્રત્યય લાગી બનેલા શબ્દમાં જેમાં ઈ પ્રત્યય લાગે એમાં ઈ હંમેશા રસ્વ હોય છે. હવે આ રીતે ચાલે છે જિંદગી. આને તો રોહિતનો રોલ મળ્યો. હવે એના પિતાજીને કીધું કે મને તમે આ રોલ આપ્યો તો મને થોડી એક્ટિંગ તો ફાવે જ છે.
પણ તમે કંઈક મને વધારે માર્ગદર્શન આપો, મારે શું કરવાનું છે. મને હજી ડાન્સ નથી આવડતો, હજી એટલું બધું સારી ગાયન નથી આવડતું. તો કે કાંઈ નહીં, તારે એમાં બોલવાની છે કવિતા, ધ્યાન આપજો. બોલવાની છે કવિતા, મદદ કરશે સવિતા, સાથે રહેશે રૂચિતા, અને ડાન્સ શીખવશે રૂષિતા. રૂચિતા, રૂષિતા, સવિતા, કવિતા, અહીંયા જેમ ઈત પ્રત્યય લાગ્યો છે એમ આમાં કયો પ્રત્યય લાગ્યો? ઈતા પ્રત્યય. ઓકે, અચ્છા, ઈતા પ્રત્યય લાગ્યો અને દરેકમાં ઈ કેવી છે? રસ્વ. અચ્છા, બીજી બાબત કઈ? બીજી બાબત એ છે કે આ બધા સ્ત્રીલિંગ નામ છે. સ્ત્રીલિંગ શબ્દની અંદર ઈતા પ્રત્યય હોય ત્યારે ઈ હંમેશા રસ્વ હોય છે. લખતા જજો પ્લીઝ. ઈતા પ્રત્યય લાગી બનેલા સ્ત્રીલિંગ શબ્દમાં ઈ રસ્વ હોય છે. ઘણી વાર ઘણા લોકોને નીચે કટ થતું હોય છે, પછી અક્ષરો કોઈ કારણસર કોઈને દેખાતા નથી, ચાખા હોય, મોબાઈલની પ્રોબ્લેમ હોય, ક્યારેક અમારી પણ મિસ્ટેક હોય છે. એટલે હું જેટલું બોર્ડ વર્ક કરું છું એ બધું બે વાર રિપીટ કરું છું, જેથી કોઈને એવું તકલીફ ન રહી શકે. એટલે સાથે લખતા જતા હો તો ઈતા પ્રત્યય લાગી બનેલા સ્ત્રીલિંગ શબ્દમાં ઈ હંમેશા રસ્વ હોય છે. હવે આ જે રોહિત નામ રાખ્યું હતું નાટકમાં અને જેણે બધાને મોહિત કરી દીધા હતા, એને આ નાટક કંપની જેના પિતાજીની હતી એમાં એને કવિતા ગાવાની હતી. કવિતા ગાતા એને રૂચિતાબેન શીખવવાના હતા અને ડાન્સ શીખવવાની હતી બેન રૂષિતા. ઈતા પ્રત્યય લાગી બનેલા સ્ત્રીલિંગ શબ્દમાં ઈ હંમેશા રસ્વ હોય છે. સ્ટોરીને વિઝ્યુલાઇઝ કરવી, એટલે કે વાર્તાની રીતે દરેકે દરેક મુદ્દાને જોતા જવો, તો તમને આ બધા રૂલ્સ છે, આ બધા નિયમો છે એ ખૂબ સહેલી રીતે યાદ રહી જશે. તો મહેરબાની કરી અને આ વસ્તુ કે પૂંછડીઓ ને સાજનિયા ને ગુસ્સો ને રોહિત ને મોહિત ને કવિતા ને રૂચિતા ને આમ ક્રમ યાદ રાખશો, વાર્તાની રીતે નિયમો એની મેણે મેણે પાકા થઈ જશે. આ એક વિશ્વકક્ષાની યાદ રાખવાની પદ્ધતિ છે, વિઝ્યુલાઇઝેશન મેથડ. રશિયા છે, અમેરિકા છે, ત્યાં આગળ અને ઇન્ડિયાના તે ઘણા બધા જીતેન્દ્ર અઢિયાથી માંડીને જે સ્પીકર્સ છે એ લોકો આ બધી પદ્ધતિઓ કહેતા હોય છે. આપણે શિક્ષણમાં એનો ઉપયોગ એ રીતે ઓછો કરીએ એટલે આપણે ખ્યાલ ન હોય. આ ચાર્ટ પદ્ધતિ છે અત્યારે, એની પછીનો નિયમ જોઈએ. હવે આ છોકરાનું રિયલ નેમ શું હતું? પૂંછડીઓ તો બધા એને મજાકમાં કહેતા, નાટકમાં એનું નામ હતું રોહિત, પણ હકીકતમાં એનું નામ હતું ઋત્વિક. આ છોકરાનું નામ હતું ઋત્વિક, એને પ્રોબ્લેમ હતા આર્થિક. ઋત્વિક આર્થિક પ્રોબ્લેમ હોય, પૈસા ન હોય એટલે ઘણાને ચિંતા એની મેણે મેણે વધે, એટલે પ્રોબ્લેમ થઈ ગયા માનસિક. એને બનવું તું શું? પહેલાં તો એને બનવું તું વૈજ્ઞાનિક. એને કોઈ ધર્મની અંદર શ્રદ્ધા નહોતી, એ વ્યક્તિ નહોતો ધાર્મિક.
એણે ખનિજ શોધ્યું જે હતું આણ્વિક, એને ગમતું હતું વિજ્ઞાન સામાજિક, ધ્યાન આપો, ઋત્વિક, આર્થિક, સામાજિક, વૈજ્ઞાનિક, ધાર્મિક, એનો ફ્રેન્ડ હતો નૈતિક, શારીરિક, જૈવિક. જો બધામાં એક પ્રત્યય લાગ્યો લાસ્ટમાં, હવે તો તમને પ્રત્યય અને છેલ્લા અક્ષરો, પ્રત્યય યાદ ન રહે તો છેલ્લા અક્ષરો એમ યાદ રાખો, ઈક 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 ઈક, બધામાં છેલ્લે ક અને આગળ ઈ, તો ઈક પ્રત્યય લાગ્યો. અને બધામાં ઈ કેવી છે? તો બધામાં ઈ હ્રસ્વ જ છે. જુઓ, આપણે ત્રણ નિયમો જોયા અને છેલ્લે અહીંયા ચોથો નિયમ જોયો. હવે આ નિયમ છે પાંચ. જેમાં એક પ્રત્યય લાગી બનેલા શબ્દમાં ઈ હ્રસ્વ હોય છે. હવે ઈક પ્રત્યય, આ ઋત્વિક છે, આ ઋત્વિકને તો બહુ નાટકોમાં કામ કરવું ગમ્યું. એનું નામ એમાં હતું રોહિત, મસ્તીમાં બધા કહેતા હતા એને પૂંછડીઓ. પણ હવે તો એ બહુ સરસ ધ્યાન આપવા માંડ્યો, એના પિતાજીના નાટકમાં કામ કરવા લાગ્યો. એના પિતાજીને થયું કે અમારા દીકરાનું પહેલું નાટક છે, તો કંઈક સરસ મજાની એમાં નવા ગીતો આવે, નવી ગાયિકા આવે, કોઈ નવી નાયિકા એટલે કે હિરોઈન લઈએ, એવું બધું એણે પ્લાન કર્યું. એણે વિચાર્યું કે આમાં હું નવી ગોતીશ નાયિકા. દીપિકા કરીને કોઈ બહેનને એણે બોલાવ્યા, એણે નવી એક ગાયિકાને પણ બોલાવી. આ બધા જ નામો સ્ત્રીલિંગ છે, બધામાં ઈકા પ્રત્યય લાગ્યો છે. ત્યાર પછીનો નિયમ, ઈકા પ્રત્યય, જુઓ ઈકા પ્રત્યય લાગી બનેલો જે આ શબ્દ છે એમાં ઈ કેવી છે? તો એ બધામાં ઈ હ્રસ્વય છે. ઈકા પ્રત્યય લાગી બનેલા સ્ત્રીલિંગ શબ્દોમાં ઈ હંમેશા હ્રસ્વ હોય છે. જો ઈકા પ્રત્યય લાગી બનેલા ઈકા પ્રત્યય લાગી બનેલા સ્ત્રીલિંગ શબ્દોમાં ઈ હંમેશા હ્રસ્વ હોય છે. હવે આ વ્યક્તિને તો અભિનયમાં ખૂબ રસ જાગ્યો. એણે તરત જ નક્કી કરી લીધું કે હવેથી હું પોતે શરીરને સારું કરી નાખીશ, મારું જે વેઇટ છે વધારે પડતું એ ઓછું કરી નાખીશ, અને અભિનયમાં અને કામમાં ધ્યાન આપીશ. એણે એના પિતાજીને કીધું કે મારે સારું શરીર કરવા, સારી એક્ટિંગ, અભિનય કરવા શું કરવું? તો એના પિતાજીએ એને ટિપ્સ આપી. શું ટિપ્સ આપી?
કહેતું ઓછું કરી ના ખાવાનું ઘી. આણે કીધું કે ઓકે પિતાજી, યોગની ભરતો આવ ફી. યોગની ભરતો આવ ફી. પાછું કીધું ઓકે પિતાજી, તડકામાં ન નીકળ અને તડકામાં લાગી જશે તને લૂ. હવે આ બધા એકાક્ષરી અક્ષર છે. આ એક છે, આ એક છે, આ એક અને આ એક, આ બધા સિંગલ સિંગલ એટલે એકાક્ષરી અક્ષર એટલે એક અક્ષર છે. તો આ એક અક્ષરમાં હંમેશા આ હ્રસ્વ દીર્ઘ કેવા છે, ઈ એટલે કે દીર્ઘ જ હોય છે. એકાક્ષરી અક્ષરમાં એક અક્ષર હંમેશા દીર્ઘ. નિયમ નંબર 7. બીજે દિવસે આણે આવી. હવે જુઓ, હું, તું, શું, છું, સેમ થયું. આ પણ એકાક્ષરી અક્ષર છે અને આ પણ એકાક્ષરી અક્ષર જ છે, પણ અહીંયા આગળ દીર્ઘ અને અહીંયા આગળ હ્રસ્વ. બેમાં તફાવત શું લાગે છે તમને? તો બેમાં તફાવત એટલો જ છે, આ એકા એક અક્ષર, આ એક અક્ષર પણ આ બધામાં ઉપર અનુસ્વાર છે. તો એકલો અક્ષર હંમેશા દીર્ઘ, પરંતુ અનુસ્વારવાળો એક અક્ષર હંમેશા હ્રસ્વ હોય છે. જો હાઉ સિંગલ જ અક્ષર હોય હ્રસ્વ દીર્ઘ વગરનો, તો એમાં નિયમો કંઈ આવે નહીં. પરંતુ જે એક અક્ષર હોય અને હ્રસ્વ કે દીર્ઘ હોય, ત્યારે એક અક્ષર દીર્ઘ ને અનુસ્વાર એટલે કે મીંડાવાળો એક અક્ષર હંમેશા હ્રસ્વ હોય છે. ત્યાર પછીનો નિયમ આની સાથે જ લખું છું. આ નિયમ અનુસ્વાર એટલે કે મીંડા વાળો એક અક્ષર હ્રસ્વ હોય છે. તો આ તમને ટોપિક ના 8 નિયમો આપણે શીખ્યા. ઓકે, હવે બહુ શાંતિથી હું પહેલાં તમને આ સ્ટોરી કહું છું. આ સ્ટોરી કીધા પછી હું તમને આ નિયમો કહીશ, અને નિયમો કીધા પછી આપણે એની શોર્ટકટ કી મેળવીશું. સૌથી પહેલાં પહેલાં રૂલ્સથી તે તમે યાદ રાખો, તમને ખૂબ સહેલું પડે આ મેથડથી, એટલા માટે આપણે કર્યું છે. એક હતો પૂંછડીઓ, એ દુનિયા જોવા નીકળો. પણ દુનિયામાં જોવામાં એને ઘણા બધા લોકોએ માર માર્યો એટલે એને ખૂબ ગુસ્સો ચડ્યો. પરંતુ મુન્નાભાઈ નામના વ્યક્તિએ એવું કીધું કે જ્યારે આપણે ગુસ્સો જેના પર હોય એને પુષ્પ આપી દેવાનું. પોતાના સ્વભાવમાં બહુ ફેરફાર કર્યો આ પૂંછડિયાએ. પિતાજીને કીધું કે હવે મારે બધારે હળીમળીને રહેવું છે. એને નાટકમાં કામળ્યું, નાટકમાં એનું નામ રાખ્યું રોહિત. એમાં એને ગાવાની હતી કવિતા. પહેલાં તમે આ 4 નિયમો જોઈ લો.
હવે જુઓ, ટેકનિકથી બહુ સહેલું પડશે. આપણે થોડા વિભાગો પાડ્યા છે. આ વ્યક્તિ જે પૂછડ્યો હતો એનું નામ હતું ઋત્વિક. એને આર્થિક પ્રશ્નો હતા. એના નાટક માટે નવી ગોતવાની હતી નાયિકા અને ગાયિકા. એને સારું શરીર બનાવવા માટે પિતાજીએ કીધું કે ઓછું લે ઘી અને યોગની ભરતો આવ ફી. એણે કીધું, પિતાજી ફી ભરી આવ્યો છું હું. તો એના પિતાએ કીધું કે યોગમાં અને જીમમાં જા તું. એણે કીધું કે મને સંભાળું નહીં, તમે કીધું શું? તો એના પિતાજીએ આંખ કાઢી એટલે કીધું કે તો હું રમવા જાઉં છું. તો આ રીતે આ બધા સ્ટોરી હતી. આપણે આ બધા જ રૂલ્સમાં કન્ટિન્યુ એક આવી મેં સ્ટોરી છે. આગળ સ્ટોરી આગળના નિયમ વખતે સ્ટોરી પણ આગળ ચાલશે. ઓકે, તો આ હતા શોર્ટકટ. હવે એના નિયમો આપણે કરાવીએ. ધ્યાન આપો, યની આગળ અને જોડાક્ષરમાં અડધાની આગળ નો અક્ષર રસ્વ હોય છે. આ પહેલો નિયમ, આ શોર્ટકટ છે. યની આગળ અને જોડાક્ષરમાં અડધાની આગળનો અક્ષર રસ્વ હોય છે. બીજું કે અહીંયા ઈત લાગ્યો અને અહીંયા ઈતા લાગ્યો. તો યાદ રાખો, અહીંયા ઈક લાગ્યો અને અહીંયા ઈકા લાગ્યો. તો આપણે આ રીતે યાદ રાખી શકાય, ઈત ઈતા ઈક ઈકા, ઈત ઈતા ઈક ઈકા, ઈત ઈતા ઈક ઈકા, ઈત ઈતા ઈત ઈકા. અને આપણે શોર્ટકટ કવિતા, ઈત ઈતા ઈક ઈકા, ઈત ઈતા ઈક ઈકા, ઈત ઈતા ઈક ઈકા, એ એ એ એ, આમ યાદ રખાય. આ બધામાં ઈ રસ્વ હોય છે. ઈત ઈતા ઈક ઈકામાં ઈ રસ્વ હોય છે. ઓકે, તો પહેલો નિયમ, યની આગળનો અને જોડાક્ષરમાં અડધાની આગળનો રસ્વ. યની આગળનો અને જોડાક્ષરમાં અડધાની આગળનો રસ્વ હોય છે. ઈત ઈતા ઈક ઈકામાં ઈ રસ્વ હોય છે. એક અક્ષર દીર્ઘ મીંડા વાળો રસ્વ, એક અક્ષર દીર્ઘ મીંડા વાળો રસ્વ. તો આ જ નિયમો આપણે આઠ નિયમ જોયા. આઠ નિયમને જો તમે શોર્ટકટ કરશો તો શોર્ટકટ નિયમ ત્રણ જ થશે. યની આગળનો અને જોડાક્ષરમાં અડધાની આગળનો રસ્વ, ઈક ઈકા ઈત ઈતામાં ઈ રસ્વ, એક અક્ષર દીર્ઘ મીંડાવાળો રસ્વ. આ શોર્ટકટ કી છે. આ શોર્ટકટની રીતે તમે જો જોશો તો તમને ખૂબ સહેલું પડશે. હું તમને થોડો ટાઈમ આપું છું, તમે આ જ નિયમો આ જ મેથડથી લખી નાખો. આ ચાર્ટ પદ્ધતિ છે. ચાર્ટ પદ્ધતિ રેગ્યુલર લખાણ કરતાં ચાર્ટની રીતે આપણું મગજ છે એ આ ફોટોગ્રાફ્સ. તમે જો ફિલ્મની સ્ટોરી જોઈ હોય તો એ તમને વધારે યાદ રહેશે, કારણ કે એમાં વિઝ્યુલાઇઝેશન અને સ્ટોરી અને પાત્રો એ બધું છે ને, દ્રશ્ય શ્રાવ્ય કહેવાય. એમ પાઠ વાંચ્યો હશે તો એ ઓછો યાદ રહેશે, કવિતા એના કરતાં પણ ઓછી, ચાર્ટ છે એની કરતાં વધુ યાદ રહે. હાલતા ચાલતા દ્રશ્યો વધારે યાદ રહે, એની પછી ચાર્ટ યાદ રહે, અને પછી જે સાદું લખાણ હોય એ પછીના સ્ટેપ ઉપર આવે. એવી જ રીતે સાંભળેલું હોય, મ્યુઝિક સાથેનું હોય, રાગમાં હોય, એ વધારે યાદ રહે.
એટલે આપણે આ શોર્ટકટ પણ આવશે, ચાર્ટ પદ્ધતિ પણ આવે છે. બોર્ડ ઉપરનું લખવા માટે હું તમને થોડો ટાઈમ આપું છું. આ જ રીતે આ જ મેથડથી લખી નાખો, સ્ક્રીન ઉપર આમનું આમ રહેશે એટલે ઝડપથી લખો, સમય છે. તો આજે આપણે બહુ શાંતિથી અને ખૂબ સારી રીતે આ નિયમો જોયા. આપણે આવતા લેક્ચરની અંદર આને આ નિયમો છે, આઠ નિયમ છે, નવમા નિયમથી આગળ વધશું. આવતા લેક્ચરમાં મળીએ છીએ જોડણીના નિયમો સાથે. સરસ રીતે નોટ્સમાં આ લખી નાખજો. આપણે વાત થયેલી છે એ જ રીતે કે 200 પેજની બુક્સ અને એમાં ખૂબ સારું લખાણ તમે કરતા રહ્યો, સરસ રીતે ભણો અને આપણે આવીને આવી રીતે સરસ ગ્રામરમાં આગળ વધશું. ત્યાર પછી પાઠકાવ્યો પણ લેવાશે. આવતા લેક્ચરમાં મળીએ ત્યાં સુધી બેસ્ટ ઓફ લક. બહુ સરસ રીતે આજે લેક્ચર શાંતિથી આપણે ભણ્યા. આવતા વખતે પાછા મળીએ. ઓકે.